वंदे श्री हरि कृष्ण राज चरणम सर्वेश्वरम स्वामिनम मायापुरुष प्रेरकं कलिमल रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकारं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्रपादकमलम् सद्वृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदम् वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान नी जय हरे कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री सद्गुरुदेव की जय। तारीख 21 ऑक्टोबर 2020 बुधवार लोहधाम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम કથાનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તજનોને મારા હેતથી જય સ્વામિનારાયણ। ઠાકોરજી મહારાજ પીડા શ્રી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં ગઈકાલે આપણે એ જોયું હતું કે એ મુક્તાનંદ સ્વામી કેવા છે। મહારાજે એમને શિષ્ય આજ્ઞા કરી છે, મહારાજ ગુરુ પણ એમને માનતા હતા। મહારાજનું નામ સરજુદાસ સ્વામીએ રાખ્યું હતું। સ્વામીની આજ્ઞાથી મહારાજ સંતો માટે છાણાવીણા જતા હતા। અને છેલ્લી પંક્તિમાં આપણે એ જોયું હતું કે શ્રીજીના સૌથી વાલા છે એવા સ્વામીને આપણે કાલે વંદન કર્યા। આજે આપણે બધા ભેગા મળી પુનઃ
સ્વામીને વંદન કરવા છે. આ વંદનમાં આપણે બધા ભેગા મળી એ જાણવાનો પ્રયત્ન કરીશું. પૂર્વે આપણે નવ ભાગ દરમિયાન જે બધું આપણે સ્વામીના જે સદગુણો 64 હતા, બીજા જે ઘણા બધા સ્વામીના સદગુણો એ જોવાનો પ્રયત્ન કર્યો હતો કે સ્વામીમાં કેવા કેવા સદગુણો છે. હજી તો આપણે મુખ્ય કથા પર તો જવાનું બાકી છે, પરંતુ એના પહેલા એવા મહાપુરુષનો જે મહિમા જાણવો, એ મહાપુરુષને ભગવાન કઈ રીતે જાણતા હતા, ભગવાન પણ એમનો મહિમા સમજતા હતા, એના માટે આપણે બધું જોયું. તે બધી જ નવે નવ પાઠકથાનું જે આપણે અત્યાર સુધી બધું જોયું, એ બધું જ આ અંતિમ વંદન આપણે બધાએ ભેગા મળીને સ્વામીને વંદન કરવા છે. તો આપણે બધા ભેગા થઈને આ વંદનને સાંભળીએ ને હૃદયમાં ઉતારી બે હાથ જોડી હૃદયમાં મહારાજની મૂર્તિને ધારણ કરી અને મારી સ્વામી મુક્તાનંદ સ્વામી ઊભા છે અને મારા વંદનને મુક્તાનંદ સ્વામી સ્વીકારે છે એવા ભાવથી આપણે બધા વંદનનો પ્રારંભ કરીએ. શરણ આવ્યો હું તમારે, શરણ આવ્યો હું તમારે, હરો વિઘન સંતાપને, હે મુનિવર મુક્તાનંદ, હે મુનિવર મુક્તાનંદ, હું નમન કરું છું આપને, નિષ્ઠા પૂર ધરી ભાવી લીધા પ્રભુને બજી, રૂવણી શ્રી હરિતણી ભક્તિ બલિ હૃદયે સજી, મરજી મા મહારાજની જપ્યા જીવન જાપને, હે મુનિવર મુક્તાનંદ, હું નમન કરું છું આપને, સ્વામી સદગુણ ખાણ વળી સૌ જાણે આપ પ્રતાપને, બ્રહ્મ મુનિ શુક મુનિ મુનિ ગોપાળ વંદે આપને, દયાળુ હરિ સમાસ ટાળો જનના તાપને, હે મુનિ વર મુક્તાનંદ, હું નમન કરું છું આપને, હે મુનિવર કાવ્યને સતશાસ્ત્રના રચનાર છો, વળી રાજી કરવા શ્રી હરિ તમે નૃત્યના કરનાર છો, સોગ્ય સકલ કલાતણા વંદુ સદા હું અમાપને, હે મુનિવર મુક્તાનંદ, હું નમન કરું છું આપને, આદિ ગુરુ છો અમતણા, ધન્ય થયા અમે સહુ મળી, આદિ ગુરુ છો અમતણા,
ધન્ય થયા અમે સહુ મળી ઉત્તરોત્તર સદગુરુમાં આપની છબિ છે વળી તવ ચરણમાં રાખો તમે હવે મુજ સમા જીવ અલ્પને તવ ચરણમાં રાખો તમે હવે મુજ સમા જીવ અલ્પને હે મુનિ વર મુક્તાનંદ હું નમન કરું છું આપને ઘોર કલી સમકાળમાં હે કૃપાલ આપ કૃપા કરી વીણ સાધન આપે કરાવ્યો જોગ પ્રગટ ગુરુ હરી સંત જનના શિરોમણી ઉપમા ઘટે તરુ કલ્પની હે મુનિ વર મુક્તાનંદ હું સ્તુતિ કરું છું આપની હે મુનિ વર વસો સદા લોયા ધામ પરિવારમાં હે મુનિ વર વસો સદા લોયા ધામ પરિવારમાં આપના સદગુણ વસે તવ સંત મંડળ ઓરમાં પ્રાર્થના બસ એ જ સ્વામી હરો ત્રિવિધ ના તાપને હે મુનિ વર મુક્તાનંદ હું નમન કરું છું આપને ગુણ તણા ભંડાર સ્વામી સરળ વળી નિર્માન છો તુચ્છ જીવ અપમાન સહો અતિ સમર્થ સુખ ના નિધાન છો દાસ ભાવ ધરી અતિ પ્રસન્ન કર્યા જગ વ્યાપને દાસ ભાવ ધરી અતિ પ્રસન્ન કર્યા જગ વ્યાપને હે મુનિ વર મુક્તાનંદ હું નમન કરું છું આપને હે મુનિ વર મુક્તાનંદ હું નમન કરું છું આપને હું નમન કરું છું આપને હું નમન કરું છું આપને હે સ્વામી આપે સાધુતા રૂપી મૂડીથી અને દાસત્વ રૂપી સમૃદ્ધિથી વિઘ્નોને નિર્વિઘ્ન કર્યા ને મહારાજને રાજી કર્યા તેમ સ્વામી અમે પણ તમારી જેમ મહારાજને રાજી કરી શકીએ ને તેવી સાધુતા આપજો અને વિઘ્નોને હરજો ને હે સ્વામી અમે મહારાજને અને તમને રાજી કરી શકીએ માટે અમે બધા તમારા શરણે છીએ અને શરણાર્થીઓના તમે સંતાપને હરજો વાલા મુક્તો આ વંદન દ્વારા આપણે બધા સ્વામીને પ્રાર્થના કરીએ છીએ કારણ કે જેટલું મોટા સાધુનું શરણું સ્વીકાર્યું હશે ને
જેટલો મોટા પુરુષનો દ્રઢ આશ્રય હશે ને એટલો ભગવાનનો દ્રઢ આશ્રય થશે. જેટલા મુક્તાનંદ સ્વામીને આપણે જાણીશું ને એટલા આપણે મહારાજને જાણી શકીશું. કારણ કે જો આપણને સત્પુરુષમાં દિવ્ય ભાવ પ્રગટ ન થાય તો ભગવાનમાં દિવ્ય ભાવ પ્રગટ નથી થતો, નથી થતો. કારણ કે સત્પુરુષ ભગવાનને જોવા માટે દિવ્ય નેત્ર પ્રદાન કરતા હોય છે. સત્પુરુષ સિવાય કોઈનામાં તાકાત નથી કે જીવને દિવ્ય નેત્ર પ્રદાન કરી શકે ભગવાન સિવાય. કારણ કે ભગવાનને જાણવા હોય, ભગવાનને માણવા હોય, ભગવાનનો અનુભવ કરવો હોય તે પહેલા મુક્તાનંદ સ્વામીનો આપણને અનુભવ અર્થાત એમના દિવ્ય ચરિત્રને જાણવાનો પ્રયત્ન કરીએ અને એના દિવ્ય ચરિત્રમાં આપણને દિવ્યતા રહી તો મહારાજના ચરિત્રમાં દિવ્યતા રહી. નરક ઘણી બધી એવી કથાઓ છે આપણે જાણીએ છીએ, ભગવાનમાં પણ સંશય જીવને થઈ જાય છે. એટલા માટે ભગવાન સાધુને લાવે છે આ પૃથ્વી ઉપર, સાથે સાથે મહારાજને આ પૃથ્વી પર સંતને લાવવાનો અર્થ શું? કે ભગવાનને ઓળખાવનાર સંત છે, સંત છે. એટલા માટે મુક્તાનંદ સ્વામીને આપણે સૌ પ્રથમ વંદન કરી એમના શરણે જઈ આપણે પ્રાર્થના કરીએ છીએ કે સ્વામી અમારા સંતાપને હરજો, અમે તમારા શરણે છીએ. કારણ કે મહારાજ કે વચનામૃતમાં જીવ જો સત્પુરુષના શરણે હોય ને તો જીવ કૃતાર્થ થઈ જાય છે. થોડું એના વિશે આપણે જાણી લઈએ કે સત્પુરુષની શરણાગતિ હોય આપણા જીવનમાં તો ભગવાનને ઓળખતા વાર નહીં લાગે. એ આપણે મુક્તાનંદ સ્વામીના માધ્યમથી જોવું છે. આપણે જો સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની શરણાગતિ આપણા જીવનમાં 100% નિશ્ચિત હશે અને વાસ્તવિક હશે તો જે સુખ મુક્તાનંદ સ્વામીએ લીધું છે ને એ સુખ પણ આપણને મળશે, એ 100% વાત છે. પરંતુ આપણે એ વિચાર અવશ્ય આપણે આત્મામાં કરી રાખો, શું મારી શરણાગતિ મુક્તાનંદ સ્વામી જેવી છે? ભગવાનમાં શરણાગતિ હોય પરંતુ સત્પુરુષમાં એવી શરણાગતિ છે? કારણ કે વચરામૃતમાં મહારાજ કહે છે, ગરડા મધ્યના 62માં ગમે તેવો પામર હોય ને પતિત જીવ હોય પણ ભગવાન કે ભગવાનના ભક્તને આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય છે. એટલું જ નહીં, ગુણાતીતાનંદ સ્વામી પણ કહે છે પ્રથમ પ્રકરણના 115મી વાતમાં કે ભગવાન અને મોટા સાધુને આશ્રય કરીને તો વાદળા જેવા દુઃખ આવવાના હોય. કેવા? વાદળા જેવા દુઃખ આવવાના હોય તે પણ ટળી જાય ને સાધને કરીને કૂટી કૂટીને મરી જાય તો પણ ન ટળે. મહારાજ જે પ્રમાણ આપે એનાથી આપણા માટે કોઈ મોટું પ્રમાણ ન હોય. ગુણાતીતાનંદ સ્વામી જે પ્રમાણ આપે એના સિવાય આપણા માટે કોઈ પ્રમાણ ના હોય, ન હોય. કારણ કે ભગવાનની અને સત્પુરુષની વાત કેવી હોય છે? અનુભવની હોય છે. અનુભવ સત્પુરુષની વાત અનુભવની હોય છે અને સત્પુરુષના હૃદયમાં મહારાજ બોલતા હોય છે. કારણ કે સત્પુરુષનો આશરો ગ્રહણ કરવાથી અને એમનો આશરો દ્રઢ કરવાથી ને સત્પુરુષની વાતો સાંભળવાથી જીવ બ્રહ્મરૂપ થઈ જાય છે.
જેટલો મુક્તાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીનો આશરો આપણો દ્રઢ હશે, જેટલા મુક્તાનંદ સ્વામીના ચરિત્ર આપણે સાંભળીશું, મુક્તોના ચરિત્ર સાંભળીશું, એટલો જીવ છે ને બ્રહ્મરૂપ થાય છે. અને સત્પુરુષની વાતો છે ને કાળના ગતિ જેવી છે. સ્વામી કહે ને કે સત્પુરુષની વાતો, મોટાની વાતો કેવી છે? કાળના ગતિ જેવી છે. તે દેખાય નહીં પણ અજ્ઞાન ટાળી નાખે. અજ્ઞાન આપણને કોઈને ખ્યાલ હતો? બધાને ખ્યાલ હતો કે આવડા મોટા મહારાજ મળશે, સંતો મળશે, ભક્તો મળશે, પૂજાપાઠ કરીશું, મંદિરે જશું, એકાદશીનું વ્રત કરીશું, સેવા કરીશું, મહેમાન રાખીશું, ગોષ્ઠી કરીશું? ખ્યાલ હતો કોઈને? કોઈને ખ્યાલ નહોતો, કોઈને ખ્યાલ નહોતો, આપણને કોઈને ખ્યાલ નહોતો. પરંતુ આપણા જીવનમાં જો સંતનો પ્રવેશ થયો, મહાપુરુષનો પ્રવેશ થયો, તો અજ્ઞાન ક્યારે વિસારી દે છે એ પણ કોઈને ખ્યાલ નથી આવતો. માટે કે સત્પુરુષની વાતો તો ગતિ, સત્પુરુષની વાતોની ગતિ તો કાળના જેવી છે, તે દેખાય જ નહીં પણ અજ્ઞાન ટાળી નાખે. કઈ રીતે? તો સ્વામી કે જેમ બાળમાંથી જુવાન થાય છે ને વૃદ્ધ થાય છે તે દેખાતું નથી. નાનું બાળક હોય એ ક્યારે યુવા થઈ જાય, ક્યારે વૃદ્ધ થઈ જાય, કોઈને ખ્યાલ આવે છે? કોઈને ખ્યાલ નથી આવતો, કોઈને ખ્યાલ નથી આવતો. તેમ બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય, સ્વામી શું કહે છે કે બીજે ઠેકાણે જેટલું કામ એક કલ્પે થાય તેટલું કામ અહીં એક દિવસે થાય. કેટલું કલ્યાણ સસ્તું છે જો તો ખરા. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, શરણાગતિ ઉપર થોડું, કે મુક્તાનંદ સ્વામી આપણે પંક્તિમાં જોયું, શરણે આવ્યો છું. તો શરણે આવ્યો છું તો શરણાગતિનું મહત્વ આપણા જીવનમાં ખ્યાલ હોવો જોઈએ કે શરણાગતિ કોને કહેવાય, કેવી શરણાગતિ મહાપુરુષો સ્વીકાર કરે છે, ભગવાનની કેવી શરણાગતિ વાલી છે. આપણી મનની ડિટેલ નહીં પરંતુ જે મુક્તાનંદ સ્વામીના જીવનમાં હતી એવી શરણાગતિ. એટલા માટે આપણે મુક્તાનંદ સ્વામીને વંદન કરીએ છીએ આપણે બધા, હે સ્વામી હું તમારા શરણે છીએ. એટલા માટે મેં શરણ વિશે મેં તમને થોડું કીધું કે આપણે થોડુંક સમજી લઈએ. સ્વામી કહે છે જે એક કલ્પે થવાનું હોય તે અહીં એક દિવસમાં થાય. ને અક્ષરના મુક્તને પણ જો સમજવામાં કસર રહી ગઈ હોય તો તેને પણ અહીં ભગવાનની ભેળું કસર ટાળવા આવવું પડે છે. માટે જેને કસર ટાળી હોય તેને તો આ બરાબર બીજો કોઈ સારો યોગ નથી. બોલો, યોગ નથી. માટે છે ને મુક્તાનંદ સ્વામી જેવી રીતે સરળપણે વર્તતા હતા, આપણે આપણા બધાનો આશ્રય એમના પ્રત્યે છે. આપણે એમનું જીવનચરિત્ર સાંભળીએ છીએ, એમના જે ગુણો મેળવવાના પ્રયત્ન કરીએ છીએ અને દિન પ્રતિદિન સ્વામીના ચરિત્રને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ, તો એવા જે મોટા સત્પુરુષ હોય ને એ આગળ સરળપણે વર્તવું જોઈએ. કારણ કે જો મોટા આગળ જીવ સરળપણે વર્તે ને તો સહેજ જ એની મોટા ખબર રખાવે, એમાં કંઈક કહેવું ના પડે. ને જગતમાં પણ એમ રીતે છે, જેનો થઈ રહે તેની ફિકર તેને રાખવી પડે છે, તેમ મોટા ખબર રાખે, મોટા ખબર રાખે. સ્વામી કહે છે પ્રકરણ 3માં 50મી વાતમાં, જો આપણને આશરો દ્રઢ હશે તો મોટા તો આપણું ધ્યાન રાખવાના જ છે, રાખવાના જ છે. માટે છે ને ગમે એટલું દુઃખ આવે ને ત્યારે છે ને ભગવાન અને ભગવાનના જે સત્પુરુષ છે ને બાજી પડવું, બાજી પડવું. એટલે કાળ કર્મને માયા કોઈનું બળ ન ચાલે. જ્યારે ભગવાનને બાજી પડીશું, મુક્તાનંદ સ્વામીને આપણે દિવ્ય રૂપે સામે માનીશું અને બાજી પડીશું ને તો કાળ અને કર્મનો માયાનો કોઈ ભાર નહીં રહે.
આપણે માનીએ છીએ મુક્તાનું સ્વામી અક્ષરધામમાં છે, પરંતુ સત્પુરુષને ભગવાન તો સદા પ્રત્યક્ષ જ હોય છે, પ્રગટ જ હોય છે આપણે સામે. જો અનુભૂતિ કરતા આવડે તો, નકર ભગવાન હોય તો પણ ન દેખાય, સત્પુરુષ સ્વામી હોય તો પણ ન દેખાય, આપણા જેવા મનુષ્ય દેખાય. માટે વતનાવૃત છે ને, મનુષ્ય ભાવને દિવ્ય ભાવને દિવ્ય ભાવને મનુષ્ય ભાવ એ વાંચી લેવું, એના ગૂઢાર્થ રહસ્યોને તાર્કિક દ્રષ્ટિથી વિચારીને આપણા જીવનમાં જે આપણા જીવનમાં આપણા આત્માને ટચ થતું ને એવું ગ્રહણ કરી લેવું. કારણ કે મેં કહ્યું હતું પ્રથમ કે મોક્ષનો બાળક છે ને એ એકદમ ધ્યાન રાખીને ચાલવા જોઈએ. પળે પળે કંઈક ને કંઈક હોય, પરંતુ જો આવો આશ્રય દ્રઢ હોય મોટા સત્કૃષ્ણનો તો કાળ કર્મનો માયાનો ભાર ન ચાલે. ભગવાન ધ્યાન રાખે, મોટા સાધુ એનું ધ્યાન રાખે, મુક્તાનંદ સ્વયં ધ્યાન રાખે. કારણ કે એવા સંત ભગવાનને શરણે હોય છે અને એમની પવિત્ર કથાને પણ દેવતાઓ સિદ્ધો પણ વર્ણે છે. એટલા માટે તો યમદૂતો છે ને, યમદૂતો એમના દૂતોને કે તે દેવ સિદ્ધ પરિગીત પવિત્ર ગાથા એ સાધવ સમદ્રિશો ભગવત પ્રપન્ના તાન નોપસીદત હરેર ગધ્યાભિ ગુપ્તા નૈશમ વચમ નચ વય પ્રભવામ દંડે. અર્થાત કે જે સમદ્રષ્ટિવાળા સાધુ છે એ ભગવાનને શરણે ગયેલા હોય છે. મુક્તાનંદ સ્વામી તો ભગવાનને શરણે જતા, જે સમદ્રષ્ટિવાળા સાધુ છે એ ભગવાનને શરણે ગયેલા હોય છે. તે દેવ સિદ્ધ પરિગીત પવિત્ર ગાથા એ સાધવ, એઓની જે પવિત્ર કથાઓ છે ને દેવો ને સિદ્ધો પણ ગાય છે ને વર્ણવે છે. અને શ્રીહરિની ગદા તાન નોપસીદત હરેર ગધ્યાભિ ગુપ્તાન, અને શ્રીહરિની ગદા હંમેશા એમની રક્ષા કરતી હોય છે એવા સંતોની. નૈશમ વચમ નચ વયઃ પ્રભવામ દંડે. માટે એવા ભક્તોજનો પાસે છે ને ભૂલથી પણ તમે ન જતા. આવું યમદૂતો દૂતોને કહે છે, શું કહે છે, એવા જે ભગવાનના સંત છે એની પાસે તમે ભૂલથી પણ ન જતા. કારણ કે એમને દંડ દેવા માટે તો આપણે, અથવા યમદૂત કહે છે એમને દંડ દેવા માટે તો આપણે અથવા તો કાળ પણ પોતે સમર્થ નથી. બોલો, ભાગવતની વાત છે, કેટલા સાવધાન કરી દે. બોલો તો આપણે તો જાણી રાખવું જોઈએ ને, જાણી રાખવું જોઈએ. એટલા માટે એટલું જ નહીં, તુલસીદાસજી મહારાજ પણ કહે છે કોટી બિપ્ર બંધ લાગ હિ જાહુ આયે શરણ તજવું નહીં તાહુ સનમુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અઘનાશહી તબહી. કરોડ બ્રહ્મ હત્યા લાગી હોય તે પણ શરણે આવે તો તેને હું ત્યાગતો નથી. અને જીવ જ્યારે મારી સન્મુખ થાય ત્યારે તેના કોટી જન્મના પાપ નાશ પામે છે, નાશ પામે છે. એટલા માટે કહું છું કે એવા જે મુક્તાનંદ સ્વામી છે એમના શરણે આપણે વંદન કરીએ છીએ, આપણે એમને વંદન કરીએ છીએ. કારણ કે એવા સંત મોટા છે, એમનું જો શરણું પકડી લીધું અને એમના એક ચરિત્ર સાંભળીને એમના જેવું જીવન થઈ જશે ને વાલા મુક્ત આપણા બધાનું, તો ભગવાન દૂર નથી, દૂર નથી. કાલે આવતું ને, નહીં હરિ દૂર તમ વિના, શું નહીં હરિ દૂર તમ વિના, એમ આપણા બધાનું જીવન પણ એવું થશે. એ ક્યારે થશે એવું શરણું
દ્રઢ હશે તો એટલા માટે કહે છે તુલસીદાસજી મહારાજ, ગમે એટલા પાપ થયા હોય પરંતુ જે મારે શરણે આવે એને ભગવાન બેટાડું અને તમામ પાપ નાશ કરાવી નાશ કરાવી. તો શું મુક્તાનંદ સ્વામી ના શરણે આપણે છીએ બધાએ તો શું નહીં થાય? સ્વામી શું આપણું ધ્યાન નહીં રાખે? નહીં રાખે, રાખશે જ. જો આપણને વિશ્વાસ છે, આપણને નિશ્ચય છે એ મુક્તાનંદ સ્વામી પોતાની દ્રષ્ટિથી વૃત્તિથી અંતર્યામી શક્તિથી આપણું પોષણ કરે છે તો પોષણ કરે છે, કરે છે ને કરે જ છે. હું સ્વામીના શરણે છું અને મારું શરણું સ્વામીએ સ્વીકાર્યું છે, સ્વામીએ મને માન્ય કરેલો છે. અને સ્વામી તો દયાળુ હતા, દયાળુ હતા, ગમે તેવા જીવને પોતાની પાસે લઈ લે એવા દયાળુ હતા. પ્રસંગો આવશે ત્યારે આપણે જોશું વિસ્તારથી. સ્વામી તો દયાળુ હતા અને આપણે તો બધા સ્વામીના જોગમાં છીએ, મુક્તાનંદની જોગમાં આપણે બધા છીએ. એટલા માટે કહે છે તુલસીદાસજી મહારાજ કે ગમે એવો જીવ હોય પણ જો આ શરણે આવે તેને ભગવાનની પ્રાપ્તિ કરાવું. અને જેના ભેગા સત્પુરુષ હોય અને સત્પુરુષ જેના પક્ષમાં હોય એનો કોણ વિરોધ કરે? કોઈ કરે? ભગવાન કરે? ભગવાન કરે? ના કરે. કેમ કે ભગવાનને વાલા તો કોણ છે? એવા સત્પુરુષ છે. જો મુક્તાનંદ સ્વામી આપણા ભેગા છે, મુક્તાનંદ સ્વામી આપણા પક્ષમાં છે તો પછી આપણે શું ચિંતા કરવાની? કોઈ વિરોધમાં હોઈ શકે? કોઈ ના હોઈ શકે, કોઈ ના હોઈ શકે. એ તો પછી બધી કેવી છે? માન્યતાઓ છે, માન્યતાઓ છે. એ તો પૂર્વે પણ હતી, આજ પણ રહેવાની, આપણે બધા નહીં હોય ત્યારે પણ રહેવાની. પરંતુ આપણે ભગવાનને પામવા છે, આપણે મુક્તાનંદ સ્વામીને રાજી કરવા છે. મુક્તાનંદ સ્વામી જેવા સદગુણો આપણે ધીરે ધીરે કેળવવા છે. મેં ના કહ્યું કે એક ચરિત્ર સાંભળીને પણ એમના જેવું જીવન કરીશું ને તો પણ આપણે તો પણ મહારાજ રાજી થશે. એવા સત્પુરુષ આપણે ભેગા છે, આપણા પક્ષમાં છે તો કોણ આપણે વિરુદ્ધ હોઈ શકે? માટે કહેવાય છે ઇફ સત્પુરુષ બી ફોર અસ હુ કેન બી અગેન્સ્ટ અસ. સત્પુરુષ આપણે ભેગા છે, આપણા પક્ષમાં છે તો કોણ વિરોધ કરી શકે? કોઈ ના કરી શકે, કોઈ ના કરી શકે. ગમે તેટલા દેહ રૂપી શત્રુ હોય, ઇન્દ્રિયો રૂપી શત્રુ હોય, ભગવત વિમુખ શત્રુ હોય કે કોઈ પણ હોય, પણ જો આપણા બધા ઉપર સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની દિવ્ય કૃપા વરસતી હશે ને તો કઈ નહીં થાય. અને આપણી ઉપર તો સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની દિવ્ય કૃપા વરસે છે ને એટલા માટે આપણે સ્વામીના ચરિત્ર સાંભળી શકીએ છીએ, આપણે બધાએ ગાઈ શકીએ છીએ, સાંભળી શકીએ છીએ. અને જો સ્વામીની કૃપા આપણા બધા ઉપર ન હોત ને તો આપણે કાંઈ બધા નિમિત્ત થયા ન હોત સાંભળવા માટે કે ગાવા માટે. એટલા માટે મેં પ્રથમ કહ્યું હતું કે બહુ ભાગશાળી છીએ આપણે, આપણે તો ભાગશાળી છીએ પણ સત્સંગીમાં આ સંપ્રદાયને મળી સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામી આપણને મળ્યા, આપણે સૌ કોઈ ભાગશાળી છીએ, સૌ કોઈ ભાગશાળી છીએ, સૌ કોઈ ભાગશાળી છે. એટલા માટે ગમે એટલા શત્રુ હોય કે વિઘ્નો આવતા હોય કે પછી કંઈ પણ થતું હોય, આપણે હરેડી જતા હોઈએ પણ જો મુક્તાનંદ સ્વામીનું આપણી પાસે બળ હશે ને, કે મારી પાસે કોનું બળ છે? મુક્તાનંદ સ્વામીનું બળ છે. મારે કોને રાજી કરવા છે? મુક્તાનંદ સ્વામીને રાજી કરવા છે. મારે કોને જાણવા છે? મુક્તાનંદ સ્વામીને જાણવા છે.
એવું જો થઈ જશે ને તો નિશ્ચિત વગર સાધને તમામ દોષ ક્યારે નીકળી જશે, વગર સાધને ક્યારે અજ્ઞાન નાશ થઈ જશે એ ખ્યાલ નહીં આવે, માટે કહું છું જીતને તારે ગગન મે ઇતને શત્રુ હોય જિસ પે કૃપા મુક્ત મુનિ કી બાલ બાકા ન હોય. ઇસલિયે આજ કી કથા કી અંતિમ દોર પે મે કહેતા હું આપસે, હમ સબ લોગ કો થોડી બાતો પર ધ્યાન કેન્દ્રિત કરના ચાહીએ. सबसे पहले कभी भी चिंतित नहीं होना है. दूसरी बात, कभी भी हारना नहीं है. तीसरी बात, कभी भी डरना भी नहीं है. चौथी बात, कभी भी जीतना भी नहीं है. चिंतित नहीं होना है, दुखित नहीं होना है, हारना भी नहीं है, जीतना भी नहीं है और डरना भी नहीं है. क्या करना है? बस केवल मुक्त मुनि के शरण में रहना है और शरण में रहकर उनके जैसी भगवत प्रसन्ना प्रसन्नता लेनी है. ऐसा निश्चय हम सब लोग को करना, क्योंकि जितना हम मुक्त मुनि को समझने का प्रयास करेंगे उतना ही हम भगवान को जान पाएंगे. इसलिए आज की जो वंदन स्तुति है हम सब ने मिलकर जो स्तुति की, शरण आव्य हूँ तमारे हरो विघ्न संतापने हे मुनिवर मुक्तानंद हूँ नमन करूँ छू आपने. हे स्वामी, हम सब लोग आपके शरण में है, हम सब लोग आपको नमन करते हैं, हमको भी जैसा भगवान को प्रसन्न करने की तमन्ना आपको थी और भगवान आप पर जैसे प्रसन्न थे उसी तरह हमको भी भगवान को प्रसन्न करना है और आपको भी जानना है तो हम पर कृपा करिएगा. इसलिए मैंने कहा ना, वो बात चिंतित नहीं होना है, दुखित नहीं होना है, हारना भी नहीं है, जीतना भी नहीं है. क्या करना है? मुक्त मुनि के शरण में रहकर उनकी जैसी भगवत प्रसन्नता लेनी है. इतना ही हम निश्चय आज की कथा पे हम इतना सीखेंगे और आगे की कथा कल कहेंगे. घनश्याम महाराज ने जय. श्रीपतिम श्रीधरम सर्वदेश्वरम भक्तिधर्मात्मजम वासुदेहं हरे माधवं केशवं कामदं कारणं श्रीस्वामी नारायणं नीलकंठं भजे. हरे कृष्ण महाराज नी जय.